મુંદ્રા નાના કપાયા આંદોલન બન્યું વધુ ઉગ્ર. છેલ્લા 12 દિવસથી ચાલતા આંદોલનમાં 2 દિવસથી ભૂખ હડતાલ શરૂ કર્યા બાદ 2 જણાની તબિયત લથડતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા બાદ જિંદાલ શો લિમિટેડ નાના કપાયા સામે આંદોલનને વધુ ઉગ્ર બનાવવા આજે માનવ અધિકાર મંચના મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાતના પ્રભારી ફિરોજભાઈ મેમણ દ્વારા આંદોલન કરનારાઓની સાથે મુલાકાત લેવાઈ. આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર પંચ ગુજરાત પ્રદેશ પ્રમુખ ધ્રુવરાજસિંહ ચુડાસમા પણ સાથે ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં મીડિયા સાથે વાત કરી હતી. આજે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંરક્ષણ બ્યુરો ભારત અમારી એક એનજીઓ છે જેના ગુજરાતના પ્રમુખ ધ્રુવરાજસિંહ ચુડાસમા સાહેબને અમને એક વિગત મળી હતી કે ગામના અહીંયાના જે લોકલ માણસો છે એમને 15 માણસોને છૂટા કર્યા છે અને જે બીજા 15 માણસો છે તેમને પણ એને આગળને આગળ જે રીતના પોઝિશનમાં છે એનાથી કોઈ આગળ પ્રમોશન આપવામાં આવતું નથી અને ગામને પણ કોઈ જાતનું સીએસઆર ફંડ અને કોઈ પણ જાતના મેડિકલ કેમ્પ અથવા કોવિડના આજે 2 વર્ષથી અત્યારે 1.5 વર્ષ જેવું થયું એમાં કોવિડમાં પણ કોઈ જાતની મદદ નથી મળી એવી અમને એક લેખિત રજૂઆત મળી હતી. તેમાં હું ફિરોજભાઈ મેમણ, હું ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્રનો પ્રભારી છું, તો હું આજે વિઝિટ કરવા માટે આવ્યો છું. જિંદાલ સો મિલ જે પાઇપ પ્લાન્ટ છે નાના કપાયામાં, એમાં પૂર્વ સરપંચ અને જે અત્યારના લેડી સરપંચ છે એમની વિગત જાણવા મળી હતી કે અહીંયા જે બધી તકલીફો થઈ રહી છે તેમનું કોઈ સાંભળતું નથી. આજે 26 જૂનથી લઈને અત્યાર સુધી એટલે આજે 9 દિવસ થયા, 12 દિવસ થયા અને 12 દિવસ હંસલ પર રહીને પણ કોઈ પણ જાતના કોઈ પણ ગવર્મેન્ટના માણસો પણ નથી આવ્યા અને નથી કંપનીના કોઈ માણસ આવ્યા. લેબર કમિશનરને બી કોઈ અહીંયા વિઝિટ કરીને એમને પૂછી ગયા કે ભાઈ તમને પગાર શું મળે છે શું ને એ, પણ કેમ કાઢી મૂક્યા છે અને એની કોઈ વિગત એમના પાસે લીધી નથી. એટલે અમારું એવું કહેવું છે કે અમારી આ એનજીઓના મારફતે અમે એમ કહેવા માંગીએ છીએ કે જો આ લોકોને ન્યાય નહીં મળે તો અમે અમારા લીગલ એડવાઇઝર તરીકે એમને લઈ અને ગાંધીનગર જઈને આ અંસલ કરીશું અને આ ખેડૂત આમને ખેડૂતોને ન્યાય અપાવીશું. લેબરોને જે અત્યારે પ્રોબ્લેમ થઈ રહ્યા છે તેના થકી અમે લોકો આની ઉપર આગળ કાલે કંપનીના માણસોને મળવાના છીએ અને એ શું કહેવા માંગે છે એની પણ વિગત લઈશું અને એની અને આ બંને ભેગી કરી અને અમે ગાંધીનગર 2 દિવસની અંદર ત્યાં મુલાકાત લઈ અને અહીંયાના એમના મંત્રી શ્રમ વિભાગના જે મંત્રી છે એમનો સમય લઈ અને એમને મળીને એમને રજૂઆત કરીશું. કચ્છ કાનૂન એન્ડ ક્રાઇમ મેગેઝિનને 19 વર્ષ પૂર્ણ કરી 20 વર્ષમાં પ્રવેશ પ્રસંગે શુભકામના. અબ્રેમાન જુશબભાઈ તુર્ક સરપંચ, અસલમ તુર્ક ઉપસરપંચ, અજયસિંહ જાડેજા તલાટી તેમજ સદસ્ય ગણ તરફથી શુભકામનાઓ. દ્રબ ગ્રામ પંચાયત, ગામ દ્રબ, તાલુકો મુંદ્રા, કચ્છ. શ્રી બુઢારમોરા જૂથ ગ્રામ પંચાયત. કચ્છ કાનૂન એન્ડ ક્રાઇમ મેગેઝિનને 19 વર્ષ પૂર્ણ કરી 20 વર્ષમાં પ્રવેશ પ્રસંગે હાર્દિક શુભકામના. સરપંચ મુકેશભાઈ વીરાભાઈ સથવારા, યુવા સરપંચ, મંત્રી શ્રી અંજાર તાલુકા ભાજપ.